ભારત જ નહીં પરંતુ વિશ્વભરમાં કોરોનાની મહામારીને કારણે એક પછી એક લોકોના મૃત્યુ થઈ રહ્યા છે. તો બીજી બાજુ તમામ ઉત્સવો અને લગ્ન પ્રસંગો પર 100થી વધુ લોકોને એકત્રિત થવા પર પ્રતિબંધ લગાવાઈ ગયો છે. મોટાભાગના લોકોએ પોતાના પુત્ર તથા પુત્રીના લગ્ન હોવાથી કંકોત્રીઓ અને અન્ય બીજા કેટલાય ખર્ચ કરી દીધા છે, પરંતુ હાલની પરિસ્થિતિને જોતા આ તમામ લોકોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. ત્યારે હાલમાં સુરતમાંથી એક સમાચાર સામે આવી રહ્યા છે જેમાં સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યું છે. લગ્ન પ્રસંગમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ સુરત મહાનગરપાલિકાએ કુલ 5,000 રૂપિયાનો દંડ ફટકારી દીધો છે. સ્લીપની પ્રતિક્રિયામાં ગુજરાત પાસના કન્વીનર અલ્પેશ કથિરિયાએ જણાવ્યું કે જો દંડની રકમ પરત આપવામાં આવશે નહીં તો એસએમસી પાસે ભીખ માંગીને પણ ફાળો ઉઘરાવશે. કોરોનાની મહામારીમાં સંક્રમણ ફેલાતું અટકાવવા માટે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવું ખૂબ જ જરૂરી છે. ત્યારે સુરતના નાના વરાછા વિસ્તારનો એક કિસ્સો સામે આવ્યો છે જેમાં વાડીમાં ચાલી રહેલા લગ્ન દરમિયાન સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતાં પાલિકાએ 5,000 રૂપિયાનો દંડ વસૂલ્યો છે. ઉલ્લેખનીય છે, એક તરફ કોરોના કાળ દરમિયાન ચૂંટણીના બ્યુગલો ફૂંકવા માટે નેતાઓ ઠેર ઠેર જાહેર સભાઓ અને રેલીઓ કાઢતા હતા, ત્યારે પાલિકાએ તેમની પાસેથી દંડ વસૂલવાનું યોગ્ય લાગ્યું નહોતું. જ્યારે એકની એક દીકરીના લગ્નમાં સોશિયલ ડિસ્ટન્સ ના જળવાયું તો પાલિકાએ ભાઈ પાસેથી 5,000 રૂપિયાનો દંડ વસૂલ્યો છે. લગ્ન સરાની સીઝન શરૂ થઈ છે ત્યારે હાલમાં વકરી રહેલા કોરોના વાયરસના કેસને લઈ પાલિકાએ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરનારા સામે સઘન કામગીરી શરૂ કરી છે. બુધવારે નાના વરાછાની એક સોસાયટીની વાડીમાં યોજાયેલા લગ્ન સમારોહમાં લોકો માસ્ક વગર દેખાતા અને સોશિયલ ડિસ્ટન્સ ન જળવાતા વરાછા ઝોન બીની ટીમે કન્યાના ભાઈને ₹5,000નો દંડ ફટકાર્યો હોવાની માહિતી સામે આવી છે. સુરતમાં લગ્ન પ્રસંગમાં દંડ ફટકારવાની આ પહેલી ઘટના બની છે. આગામી દિવસમાં શહેરમાં વિવિધ સ્થળોએ લગ્ન પ્રસંગો યોજાનાર હોય પાલિકાની ટીમ સજાગ થઈ છે. બુધવારે નાના વરાછા સ્થિત ગંગા જમના સોસાયટીની વાડીમાં હિરલબેન દુલાભાઈ જીવાણી નામની કન્યાના લગ્ન હતા. આ લગ્ન સમારોહમાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના તો ધજાકરા ઉડ્યા હતા, પરંતુ લગ્ન પ્રસંગમાં મહત્તમ 100 લોકોને જ હાજર રહેવાની સરકારે આપેલી મંજૂરીને પણ ઘોડીને પી ગયા હતા. લગ્ન પ્રસંગમાં 100થી વધારે લોકો હાજર હતા, જેથી પાલિકાએ શેર શરમ રાખ્યા વિના દંડ ફટકાર્યો હતો. પાલિકાની ટીમે સોસાયટીની વાડીમાં યોજાયેલા લગ્ન પ્રસંગ સમારોહમાં 5,000નો દંડ ફટકાર્યો હતો, પરંતુ જરૂરથી નથી કે બધા લગ્ન પ્રસંગમાં 5,000નો જ દંડ કરે. દંડ માટે કોઈ રાશિની જોગવાઈ નથી, જેથી મોટા ફાર્મ હાઉસ કે વાડીમાં ભવ્ય લગ્ન સમારોહ હોય અને ત્યાં નિયમનું ઉલ્લંઘન થાય તો 50,000 થી 5,00,000 સુધીનો પણ દંડ ફટકારી શકાય છે, એમ પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. પાલિકાએ વરાછાની ગંગા જમના સોસાયટીની વાડીમાં 5,000નો દંડ લઈ લગ્ન પ્રસંગ તો થવા દીધો હતો, પરંતુ જાનૈયાઓને વાડીમાંથી બહાર નીકળવા જવા સૂચના આપી હતી. આ ઘટના બન્યા બાદ શહેરમાં એક ચર્ચા શરૂ થઈ હતી કે શું લગ્ન પ્રસંગમાં 500 કે 1,000 લોકો બોલાવીશું અને પાલિકાને 5,000નો દંડ આપીશું તો ચાલશે ને? આવી માનસિકતા રાખનારાઓ માટે પાલિકા ખૂબ જ કડક કાર્યવાહી કરશે. બ્યુરો રિપોર્ટ, ચેનલ આઈ વિટનેસ ન્યૂઝ, સુરત.